ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અત્યારે ઊભો છું અમદાવાદની વેલ નોન એવી પ્રથમ રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ એટલે કે પતંગ પાસે. તમને જાણીને આનંદ થશે, વર્ષોથી આ એક જ પિલ્લર પર આવી રીતે જ ઊભી છે. આપણે વિચાર આવે કે આનો પાયો કેટલો ઊંડો અને મજબૂત હશે જેથી આટલા વર્ષોથી અડીખમ ઊભી છે. જી હા, બસ આવી જ રીતે હાડકામાં સ્ક્રૂને બેસાડી એને પાયા તરીકે ઉપયોગ કરી અને દાંત ફિટ કરવાની લેટેસ્ટ સિસ્ટમ એટલે ઇમ્પ્લાન્ટ સિસ્ટમ. તો આવો એના વિશે જાણીએ. હવે ઇમ્પ્લાન્ટની જાણકારી આપતા પહેલાં હું કુદરતી દાંત વિશે જાણકારી આપવા માગું છું. આ એક ફોટોગ્રાફમાં તમે જોશો કે જે ઉપરનો ભાગ છે એને ક્રાઉન કહેવાય, જે આપણા સૌના મોઢામાં દેખાતો હોય છે, અને નીચેનો ભાગ છે રૂટ એટલે કે મૂળિયું એટલે કે પાયો, જે આપણે જોઈ નથી શકતા અને હાડકાની અંદર હોય છે. હવે બીજો ફોટોગ્રાફ બતાવું જેમાં ઇમ્પ્લાન્ટનું સ્ટ્રક્ચર છે. તો ઇમ્પ્લાન્ટમાં સૌથી બેસ્ટ સ્ટ્રક્ચર એટલે કે ઇમ્પ્લાન્ટનો જે સ્ક્રૂ કહી શકાય એ જડબાની અંદર જાય છે. તમે બીજો પાર્ટ જોશો જેને એબટમેન્ટ કહે છે. એબટમેન્ટ એટલે આપણા મોઢામાં રહેલું દાંતનું ક્રાઉનનું સ્ટ્રક્ચર. અને એનો ત્રીજો પાર્ટ એટલે ક્રાઉન કે કેપ જે છે, એટલે ઇમ્પ્લાન્ટ ઉપર એબટમેન્ટ ઉપર ચડતી કેપ. આ ત્રણેય પાર્ટનું ફિક્સર થઈ જાય એટલે આખો એક ઇમ્પ્લાન્ટ કુદરતી દાંતની જેમ રિપ્રેઝેન્ટ થાય છે. ઇમ્પ્લાન્ટ અને કુદરતી દાંતમાં એક જ મેઇન ફરક છે, એટલે કે પ્રોપ્રિયોસેપ્શન. એનો મતલબ એમ થાય કે કુદરતી દાંતમાં તમને કળતર થઈ શકે, દુખાવો થઈ શકે, પણ ઇમ્પ્લાન્ટમાં આ કળતર થતી નથી. જેથી ઇમ્પ્લાન્ટમાં કોઈ બી ઇન્ફેક્શન થાય તો ખબર કેવી રીતે પડે, એના માટે જ દર 6-12 મહિને એકવાર ડેન્ટિસ્ટ જોડે જઈને ચેકઅપ ખાસ કરાવવું જોઈએ. બીજો ઇમ્પ્લાન્ટ અને કુદરતી દાંત વચ્ચેનો મુખ્ય તફાવત, જ્યાં એક ઉપરનો દાંતનો ફોટોગ્રાફ બતાવું તો એમાં તમે ત્રણ મૂળિયા જોઈ શકો છો. એક દાળની નીચે ત્રણ મૂળિયા એટલે કે ત્રણ પાયા છે, જ્યારે ઇમ્પ્લાન્ટમાં આપણે એક દાળ મૂકવા માટે એક જ પાયો નાખીએ છીએ. એટલે કુદરતી દાંતની નજીક પહોંચી શકીએ છીએ, પણ ઇમ્પ્લાન્ટ અને કુદરતી દાંત એક જ જેવું છે એવું ક્યારેય કહી ન શકાય. પહેલાં તો આને સ્ક્રૂ જ નહીં કહું, આને ઇમ્પ્લાન્ટ જ કહેવાય. પણ માની લો સ્ક્રૂ પણ કહીએ તો આ કોઈ સ્ક્રૂ નથી. આને લેટેસ્ટ ટેકનિકથી ટાઇટેનિયમ ઓક્સાઇડનું કોટિંગ કરીને વર્ષોના રિસર્ચ પછી બનાવવામાં આવે છે. આ ક્યારેય વાગે નહીં. અને મિત્રો, જણાવીને આનંદ થશે કે જે ની રિપ્લેસમેન્ટ આપણે ઇઝીલી કરાવીએ છીએ એના કરતાં 10મા ભાગની સાઇઝ હોય છે, ક્યારેય વાગતું નથી. બીજું, આ ક્યારેય આપણે એકવાર જડબામાં મૂક્યા પછી દુખાવો પણ આપતું નથી. કરતી વખતે પણ બેરું કરીને કરેલું હોય એટલે એ વખતે પણ એ પેઇનલેસ ટ્રીટમેન્ટ કહી શકાય. ના, ઇમ્પ્લાન્ટમાં વારંવાર નહીં પણ એક જ વાર સર્જરી કરવામાં આવે છે, અને જે પણ માઇનોર સર્જિકલ પ્રોસિજર 1.5 કલાકની જ પ્રોસિજર કહી શકાય, જેથી એનાથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી. ફરીવાર ઇમ્પ્લાન્ટની લાઈફનો સવાલ આવે એટલે હું એક જ વાત કહીશ કે એ બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે. એક આપણી રાખેલી કાળજી અને બીજું આપણી શરીરની અંદરની પ્રોસેસ. રાખેલી કાળજીમાં શું, તો ઇમ્પ્લાન્ટ કરાયા પછી 2 વાર રેગ્યુલર બ્રશ કરવો જોઈએ અને 6-12 મહિને ચેકઅપ કરાવતું રહેવું જોઈએ કે એની આજુબાજુમાં કોઈ ઇન્ફેક્શન તો નથી બન્યું ને. અને બીજું મેં કીધું કે શરીરની અંદરની પ્રક્રિયા, એટલે કે માની લો કે ડાયાબિટીસ અનકન્ટ્રોલ થઈ ગયો, એ ડાયરેક્ટલી હાડકા ઉપર એટેક કરે, હાડકું પોલું કરી શકે, અને એવા કેસીસમાં એ ઇમ્પ્લાન્ટ હલી શકે. એની જોડે જોડે કદાચ કોકને સ્મોકિંગની, ટોબેકોની અથવા વિશિષ્ટ આદતો હોય તો તેના થકી પણ ઇમ્પ્લાન્ટને નુકસાન થતું હોય છે. એટલે કોઈ પણ દિવસ ઇમ્પ્લાન્ટનું આયુષ્ય કહી ના શકાય, એ વ્યક્તિ ટુ વ્યક્તિ, કેસ ટુ કેસ ડિફરન્સ હોય છે. હવે સૌથી અગત્યની પ્રોસેસ સમજીએ. માની લો કોઈ પેશન્ટને એવું છે કે મારે તો ઇમ્પ્લાન્ટ કરાવવું છે, તો સીધું ઇમ્પ્લાન્ટ થઈ જાય? ના થાય. સૌથી પહેલાં એનું એક ડેન્ટા સ્કેન, CBCT, એટલે કે એક જ ભાગના 50-60 ફોટા પાડવામાં આવે અલગ અલગ એંગ્યુલેશનથી. એને 3-ડાયમેન્શનલ ઇમેજ કહેવાય. એમાં હાડકાની હાઇટ, વિડ્થ, જો આ ફોટોગ્રાફમાં જોશો તો તમને હાડકાની હાઇટ વિડ્થ માપીને આપવામાં આવે છે, જેના થકી કઈ સાઇઝનો, કઈ કંપનીનો ઇમ્પ્લાન્ટ નાખી શકાય એ નક્કી કરવામાં આવે છે. એકવાર આ નક્કી થઈ જાય પછી સર્જરી પ્લાન કરવામાં આવે છે. સર્જરી માત્ર 1.5-2 કલાકની હોય છે અને 7-8 દિવસમાં દર્દીને એની રૂચ પણ આવી જતી હોય છે. હવે ઇમ્પ્લાન્ટ મૂક્યા પછી એનો બીજો પાર્ટ એટલે કે એબટમેન્ટ કે એની ઉપર કેપ, એ ક્યારે મૂકી શકાય, એના 2 તબક્કા હોય છે. ઘણા કેસમાં ઇમિજિએટ લોડિંગ, એટલે કે ઇમ્પ્લાન્ટ આજે મૂક્યું તો 8 કે 10 દિવસમાં એનો સેકન્ડ પાર્ટ લોડ કરી અને દાંત ફિટ કરી દેવામાં આવે છે. પરંતુ ઘણા કેસમાં ડિલેડ લોડિંગ કરવામાં આવે છે. ડિલેડ લોડિંગ એટલે શું, તો ઇમ્પ્લાન્ટ મૂક્યા પછી ઇમ્પ્લાન્ટને મજબૂત થવા દેવાનો ટાઈમ આપવામાં આવે છે. ઘણીવાર ઇમ્પ્લાન્ટની આજુબાજુ જે હાડકું હોય એ હાડકું થોડું યોગ્ય ના હોય તો બોન ગ્રાફ્ટ મૂકીને પણ એને મજબૂત કરવામાં આવે છે અને એનો સમય થાય છે, કદાચ 3-6 મહિના પણ લાગી શકે. અને સેકન્ડ સ્ટેજમાં પછી એની ઉપર એબટમેન્ટ અને ક્રાઉન લગાવવામાં આવે છે.
હવે જેમ મેં પહેલાં કીધું એમ કે સીબીસીટીમાં મેં હાડકું જોતા હોય છે, હાડકાની ડેપ્થ, વિડ્થ વગેરે. પણ જો હાડકું જ ના હોય તો, એટલે કે હાડકું ઘણું ખરું ગળાઈ ગયું હોય અને ખૂબ જ ઓછું હાડકું બચ્યું હોય તો શું? તો એવા કેસમાં પણ ઇમ્પ્લાન્ટ થઈ શકે છે, પણ એને સ્પેશિયલ કેસીસ કહેવાય. એમાં ઘણા કેસીસમાં સાઇનસ લિફ્ટ, રીત સ્પ્લિટ એવી વિશિષ્ટ પ્રોસિજરો કરી અને પછી જ ઇમ્પ્લાન્ટ મૂકી શકાતો હોય છે. હવે જો ઘણા કેસમાં હાડકું નથી હોતું અને આવી વિશિષ્ટ પ્રક્રિયાઓમાંથી પેશન્ટને પાસ નથી થવું હોતું, તો એવા પેશન્ટ માટે, અને છતાં એમને દાંત પણ ફિટ જોઈએ છે, તો એવા પેશન્ટ માટે એક નવી જર્મન ટેકનોલોજી આવી છે, એને બેઝલ ઇમ્પ્લાન્ટ કહે છે. આ બેઝલ ઇમ્પ્લાન્ટમાં જો એક ફોટોગ્રાફમાં જોશો તો હાડકું ના હોય એવા કેસમાં બેઝનું હાડકું જે મજબૂત હોય છે એનો સપોર્ટ લઈ અને ઇમ્પ્લાન્ટ ફિક્સ કરવામાં આવે છે. માત્ર ને માત્ર 3 દિવસમાં એની ઉપર દાંત પણ ફિટ કરી દેવામાં આવે છે. આ પ્રોસિજર એ જર્મન ટેકનોલોજી છે જેના બહુ જ ડેટા આપણી જોડે અવેલેબલ નથી, પરંતુ હાલમાં એ સક્સેસફુલ ચાલે છે. હવે આ બધી વાત સાંભળ્યા પછી આવો હું તમને થોડા ફોટોગ્રાફ્સ બતાવું અને ઇમ્પ્લાન્ટ લગાવ્યા પછી પેશન્ટ કેવું ફીલ કરે છે એ એમના મોઢે જ સાંભળીએ. આજની તારીખ 1 નવેમ્બર 2017. હું ડોક્ટર પ્રકાશ શાહ, સાયકિયાટ્રિસ્ટ. મારી 72 વર્ષની ઉંમર છે, 45 વર્ષની સાયકિયાટ્રિક પ્રેક્ટિસ છે. છેલ્લા 2 વર્ષથી મને દાંતની ઘણી તકલીફ હતી. જમણી બાજુના તો ઉપર દાંત હતા પણ નીચે હતા જ નહીં, એટલે જમણી બાજુ તો ચાબવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. ડાબી બાજુની સાઈડ ઉપર વચ્ચે 3 દાંત હતા, નીચે 2 દાંત હતા, એટલે 2 વર્ષથી ફક્ત ત્યાં આગળ થોડું થોડું ચબાતું હતું. પરંતુ 4 માસ પહેલા આ ઉપરના 3 દાંત અને નીચેના 2 દાંત ઓટોમેટિકલી તૂટી ગયા અને બહાર નીકળી આવી ગયા. છેલ્લા 4 માસથી હું કંઈ પણ વસ્તુ જમી શકતો ન હતો, ફક્ત સૂપ અને જ્યુસથી જ ચલાવતો હતો. મેં ઘણા મારા અન્ય ડોક્ટરો અને મિત્રો, અમેરિકામાં પણ મારા જેટલા મિત્રો છે એ બધાનો કોન્ટેક્ટ કર્યો અને દરેકનો ઓપિનિયન જુદો જુદો હતો. ઘણા બધા લોકોને, મારા અમેરિકાના એક મિત્રને છેલ્લા છ મહિનાથી ઇમ્પ્લાન્ટ કરાવે છે, હજી પણ તકલીફો બાકી છે, એટલે ફરીથી ઇન્ડિયા આવીને ઇમ્પ્લાન્ટ કરાવવાના છે. એટલે મારા મનમાં બહુ જ પ્રશ્નો ઉભા થતા હતા, કોની ટ્રીટમેન્ટ કરવી, ક્યાં કરવી, કેવી રીતે કરવી, ડેન્ચર કરવું કે ઇમ્પ્લાન્ટ કરવું, એનો ખર્ચો કેટલો આવે વગેરે વગેરે. મારે ડોક્ટર પ્રણવ શાહ સાથે સહેજ પણ ઓળખાણ નથી, વચ્ચે કોઈ રેફરન્સ નથી કે કોઈના ડોક્ટરના રેફરન્સથી હું આવ્યો હોઉં. હું સીધે સીધો જ તેમની સારવાર માટે આવ્યો. તેમણે મેં ફૂલ ઓથોરિટી આપી, એમની ઉપર મને ટોટલ વિશ્વાસ આવી ગયો અને એ જે પ્રમાણે કહે એ પ્રમાણે હું વર્તતો હતો. મારા આગળના અમુક દાંત જઈ શકે એવા હતા એ બધાની એમણે રૂટ કેનલ કરી અને દાંત બચાવી દીધા. ત્યારબાદ 4 દાંત એક બાજુ અને 4 દાંત બીજી બાજુ એનું ઇમ્પ્લાન્ટ કરાવ્યું. ઇમ્પ્લાન્ટનું આખી પ્રોસીજર 3 વખત સિટિંગમાં જ પતી ગઈ. કોઈ પણ દર્દ નહીં, કોઈ પણ તકલીફ નહીં, અને બીજા દિવસથી થોડું થોડું નવું લાગે પણ ચાલવાનું ચાલુ કરી દીધું. આજે 1 અઠવાડિયું ઉપર થઈ ગયું છે, કોઈ પણ જાતની તકલીફ નથી અને હું બધું જ બરોબર જમી શકું છું. થોડી હજુ અનકમ્ફર્ટનેસ છે, એ મારા પોતાના હિસાબે આટલા વર્ષોથી જે દાંત નહોતા અને નવા આવ્યા એના હિસાબે છે. બાકી કોઈ પણ દર્દીને દાંત માટેની કોઈ પણ તકલીફ હોય તો હું રેકમેન્ડ કરું છું કે ડોક્ટર પ્રણવ શાહ પાસે અરહમ ક્લિનિકમાં એમની ટ્રીટમેન્ટ કરાવે. મારો જ્યારે પણ રેફરન્સ જોઈતો હશે
તો હું આપવા માટે હંમેશા તૈયાર છું. આભાર. ફ્રેન્ડ્સ, આ હતો મારો આજનો ઇમ્પ્લાન્ટ વિશેનો એપિસોડ. હજી મિસિંગ ટૂથ રિપ્લેસમેન્ટનો પાર્ટ 3 ડેન્ચર અપકમિંગ આવી રહ્યો છે. ત્યાં સુધી અમારો વિડીયો વધુ ને વધુ લાઇક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.